આજના યુગમાં રાજકીય પક્ષ પક્ષી કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટતી જાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઇંધના ઉત્સવમાં ગામની એકતા અને સહભાગીતા હજી પણ અકબંધ રહેવા છે આવા જ એક ગામ પુનિયાવાટની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી મુસ્લિમ અને પટેલ જ્ઞાતિના ચારસો પરિવારો વસે છે અને આ ગામ એકતા અને સહભાગીતા દાખવી સમગ્ર ગામના લોકો સો વર્ષ બાદ સો લાખના ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલી દેવી દેવતાઓના લગ્ન પ્રસંગ ઉજવ્યો છે

દિવસ સુધી માત્ર ભાત અને મરચું જમવાનું વ્રત પાડ્યું હતું આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવી દેવાનું ધરાવી આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા ગઈ રાત્રિના આજુબાજુના પંદરથી થી વીસ ગામમાં લોકો ઢોલ માંદલ સાથે કરમ અને કડાના ઝાડની પૂજા વિધિ કરી દસ ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે જે ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતો નથી અને આ ડાળીઓને વાંચતે ગાજતે અખાડા સુધી લાવી ડાળીઓને સાત ફેરા નાસ્તા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂજા પાડી ડાળીઓને રોપવામાં આવે છે જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપી કથા કરવામાં આવે છે જ્યારે ગામના લોકો એક જ પ્રકારના વસ્ત્રો ધારણ કરી નાચગાન કરે છે અને વહેલી સવારે સ્થાપના કરે ડાળીઓને વાંચતે ગાજતે નદીના પાણીમાં ડૂબાડી વિસર્જન કરવામાં આવે છે આદિવાસી સમાજની વર્ષો જૂની માન્યતા મુજબ ગામની મહિલાઓ દેવના લગ્નના લોકગીતો ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપી કથા કરી દેવોના લગ્ન કરાવવામાં આવે છે